બનાસકાંઠામાં પત્રકાર પર હુમલા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું. દિયોદર ખાતે ખાનગી ચેનલના રિપોર્ટર પર પ્રસિદ્ધ કરાવવામાં આવેલા સમાચારના મામલે ટેલિફોનિક ધમકી આપ્યા બાદ દિયોદર હાઈવે વિસ્તારમાં બે ઇસમો દ્વારા હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો, જે બાબત ગંભીર કહી શકાય. સમગ્ર જિલ્લામાં રાજ્યમાં પત્રકાર આલમ આવા લુખા તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે. આ સંગઠન દ્વારા, ગુજરાત એકતા પત્રકાર સંગઠન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. દિયોદર ખાતે પણ પત્રકાર પર હુમલાના મામલે, ખાનગી ચેનલના પત્રકાર પર થયેલા હુમલાના મામલે મામલતદાર કચેરી ખાતે હુમલાને વખોડી કાઢી આરોપી સામે કડક કાર્યવાહી કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. દિયોદર મીડિયા હાઉસની ટીમ દ્વારા ગુજરાત એકતા પત્રકાર સંગઠન દ્વારા પણ આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી, જેમાં હુમલાખોર સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી હતી. આજે આવેદનપત્ર આપ્યું છે અને એક પત્રકાર ઉપર હુમલો થયો છે એ બાબતે. આજના ગુજરાતમાં જો આ પત્રકાર ઉપર હુમલો થાય, એક નિંદનીય ઘટના છે. અને જે રાજગજર ઉપર હુમલો થયો એના અનુસંધાને મામલતદાર કચેરીમાં જે આવેદનપત્ર આપવામાં આવ્યું અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપતા ભવિષ્યમાં પણ આવા કોઈ પણ પત્રકાર ઉપર આવા હુમલા ન બને અને એને પત્રકાર આલમ સખત શબ્દોમાં વખોડે છે. દિયોદર ખાતે અઠવાડિયા પહેલાં દિયોદર લાઈવ ચેનલના પત્રકાર રાજ ગજ્જર ઉપર એક બિલ્ડિંગ બાબતે સમાચાર છાપતા અમુક અસામાજિક તત્વોએ હુમલો કરેલો અને આ હુમલા બાબતે દિયોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ આપેલ છે. અને આજે એકતા સમિતિ દ્વારા મામલતદાર કચેરી ખાતે અમે આ ઘટનાને વખોડી કાઢીએ છીએ, તેમજ અમે આજે આવેદનપત્ર રજૂ કરીએ છીએ કે ભવિષ્યમાં બીજા કોઈ પત્રકાર ઉપર આવા હુમલો ન બને અને સરકાર આના પગલાં લે. દિયોદરમાં લાઈવ ગુજરાત ન્યૂઝના રિપોર્ટર રાજ ગજર ઉપર હુમલો થયો હતો. એ હુમલામાં હું પણ સાથે હતો અને આ લોકોએ હુમલો કર્યો તો લુખા તત્વો હોય. અગાઉ બે ચાર દિવસ પહેલાં વાવાઝોડું આવ્યું હતું, એના કારણે અમે અહીંયા ઝેટકોની લાઈન ચાલે છે એની બાજુમાં શોપિંગ બનેલું છે. એ શોપિંગ બાબતે બિનકાયદેસર છે એવું અમને ઝેટકોના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું અને એ નોટિસો પણ અમને આપી છે અમે એવું ઝેટકોના અધિકારીઓએ અમને કહ્યું હતું. એ બાબતે અમે એક અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો અને આ અહેવાલ પ્રસિદ્ધ કરતાની સાથે જ આ બિલ્ડરો અને આ લુખા તત્વોના પેટમાં તેલ રેડાયું હતું. એના કારણે સવારે ઉઠી અને સીધા અમે દિયોદર આવતા હતા ત્યારે રાજગજર ઉપર ઘાતકી હુમલો થયો હતો અને આ બાબતે દિયોદર પોલીસ સ્ટેશનમાં FIR પણ નોંધાઈ છે અમે. અને હવે પછીની અમે ગુજરાત પત્રકાર એકતા સંગઠન દ્વારા આજે નક્કી કર્યું હતું કે દિયોદરમાંથી રાજભાઈને ઉપર જે હુમલો થયો છે આ બાબતને અમે વખોડી કાઢીએ છીએ અને હવે પછી જે FIR થઈ છે પણ હવે પછીના જે કાર્યવાહી છે એમાં બનાસકાંઠા જિલ્લા પોલીસવાળા અને દિયોદર પોલીસ આ લુખા તત્વોને આકરામાં આકરી સજા થાય તેવી કાર્યવાહી કરે એવી અમારી માગ છે.